જિલ્લામાં 5 ગરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગ પકડાઈ, જેમાં દાહોદ ગેંગના 3 શખ્સ માનવ આશ્રમ 4 રસ્તા પાસેથી પકડાયા. આ સાથે મહેસાણા જિલ્લામાં થયેલી 5 ચોરી અને એક લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો, તેમજ 3 શખ્સ પાસેથી કુલ 46,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. તો હજુ વધુ ચોરીનો ભેદ ઉકેલવાની શક્યતા છે. આ સાથે મહેસાણા LCB દ્વારા ચોર ટોળકી પકડી લેવાઈ હતી. મહેસાણા જિલ્લામાં છેલ્લા 2-1 મહિનાથી થયેલી ગરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. મહેસાણા LCBને મળેલી બાતમીના આધારે આજે મહેસાણા LCBએ 3 શખ્સોને માનવ આશ્રમ ચોકડી પાસેથી પકડી પાડેલ છે. એમની પાસેથી એમની પૂછપરછ દરમિયાન મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં થયેલી 5 ગરફોડ અને 1 લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. અત્યારે આરોપી પાસેથી 46,000નો અંદાજે મુદ્દામાલ રિકવર થયો છે. બાકીના મુદ્દામાલની અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓ દાહોદ અને જામવાના વતની છે. અત્યારે આપણે કુલ 3 આરોપી 3 પકડેલ છે. એમાં 1 કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક છે અને 2 આરોપી છે, અને અન્ય 2 આરોપીઓ જે આ ટીમના સભ્ય છે એમને પકડવાના બાકી છે. સાહેબ, અમને ખાસ મોરસ ઓપરેટિવ શું હતી? આ દાહોદની ગેંગ છે તો કેવી રીતે અહીંયા રેકી કરીને ચોરી કરતા? આ ગેંગ રાત્રે ત્યાંથી નીકળીને અહીંયા આવતા હતા, અને જ્યાં એમને લાગે કે આ મકાન બંધ છે એવા મકાનમાં ઘૂસી કોઈ પણ રીતે તાળું તોડી અથવા તો બારીઓની ગ્રીલ તોડીને ઘરમાં ઘૂસીને ગરફોડ કરતા હતા. એક લૂંટને પણ અંજામ આપેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ ગુનાઓ અથવા તો અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે એમની બાબતની તપાસ હાલમાં ચાલુ છે, અને હજુ પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારની તપાસ દરમિયાન 3 આરોપી, એમાં 1 કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક છે અને 2 આરોપી છે એને પકડેલ છે, અને અન્ય 2 નામ ખુલેલ છે. હજુ તપાસ ચાલુ છે. અન્ય કોઈ પણ આરોપીના નામ ખુલશે તો એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે સુધીની તપાસ દરમિયાન કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે, જેમાં 5 ગરફોડના ગુના છે અને 1 લૂંટનો ગુનો છે.